હર્ષ ક્લાસીસમાં આપસો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે કે ધોરણ ત્રણના કે પર્યાવરણ વિશેનું જે પેપર હતું આજે એ પેપરનું સોલ્યુશન જોવાના છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે આગળના પેપરના વિડીયો તમે ના જોયા હોય તો નીચે લિંક આપેલી છે વિડીયોને અંતે તમે જઈને જોઈ શકશો પહેલો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ લખો ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નામ લખો તો ઘર બનાવવા સિમેન્ટ રેતી કાકરા કપસી રેતી લોખંડ પથ્થર ઈંટ નળિયા માટી પછી એ એનું લાકડું આપણે બહારના બનાવીએ છીએ વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે એટલે કે વગેરે જેવી વસ્તુઓ વપરાય છે બીજો પ્રશ્ન છે ટપાલ પેટીનો રંગ કેવો હોય છે તો ટપાલ પેટીનો રંગ લાલ હોય છે પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો પોસ્ટ ઓફિસમાં ટપાલ ટપાલ ટિકિટ પરબીડિયા આંતરદેશીય પત્ર સોનું વગેરે જેવી વસ્તુઓ મળે છે એના અથવામાં પ્રશ્ન હતો પત્રના સરનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો પત્રના સરનામામાં ઘર નંબર મકાનનું નામ શેરી નંબર ગામનું નામ તાલુકો જિલ્લો તેમજ પિનકોડ નંબરનો સમાવેશ થાય છે બીજો પ્રશ્ન ટૂંકમાં જવાબ લખવાનો છે તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે કુટુંબના કોઈ પણ એક વ્યક્તિના કાર્ય વિશે લખો એટલે તમે જે લખ્યું છે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન એ છાસુ છે આ તો જાણ ખાતર મેં લખ્યું છે અમારા કુટુંબમાં મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી દાદા દાદી વગેરે રહે છે એમાં પપ્પાનું આપણે કામ લખેલું છે પપ્પા હીરા ઘસવા માટે બહાર ગામ જાય છે તેમજ રજાના દિવસે ખેતીના કામમાં ખેતર ખેતીના કામમાં કે ખેતરમાં જાય છે આ એક એનું કાર્ય છે પછી ત્રીજો પ્રશ્ન છે આપેલ પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો કે માટીમાંથી કયા કયા વાસણો બનાવવામાં આવે છે તે પૈકી કોઈ પણ એક વાસણનો ઉપયોગ જણાવો તો માટીમાંથી માટલું કડો કટોરા કોડિયા તાવડી ચૂલા માણ વગેરે બનાવવામાં આવે છે એમાં આપણે માંડનો ઉપયોગ લીધો છે તો કે માંડ જે પાણી પીવાલાયક માંડમાં કે પીવાલાયક પાણી જેવું હોય આપણે એમાં ભરીએ છીએ તેમજ માંડમાં પાણી ઠંડુ રહે છે તેમજ માંડ જાહેરમાં મૂકવામાં આવે છે એમાંથી આપણે પાણી પીએ છીએ માગ્યા મુજબ જવાબ છે સોથો કે આપેલ નકશાનું અવલોકન કરી ખાલી જગ્યા પૂરવાની છે આપણે જોઈએ આપણે કે બગીચો રમતના મેદાનની ખાલી જગ્યા બાજુ હશે એટલે પૂર્વ આવે કઈ રીતે આવે તો કે આપણે જોઈએ તો આ ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ ના પશ્ચિમ બગીસો રમતના મેદાનની કઈ બાજુ છે તો રમતનું મેદાન છે ના બગીસો થાય પૂર્વ પછી રસોડું ઓફિસની કઈ બાજુ હશે તો પશ્ચિમ આપણે લખ્યું છે હવે જોઈએ આ રસોડું છે ઓફિસ કઈ બાજુ છે અહીંયા થતાં ઓફિસની આ બાજુ થાય એટલે પશ્ચિમ થાય પછી ગેટમાં પ્રવેશતા જમણી બાજુએ શું આવે તો આ ગેટ છે અહીંથી તમે એટલે પ્રવેશો એટલે જમણી પ્રવેશતા જમણી બાજુએ આ બાજુ ટોયલેટ છે અને બગીચો હશે બેમાંથી એક છે એટલે આપણે ટોયલેટ આવે પ્રવેશતા પછી પ્રાર્થનાખંડની જમણી બાજુએ શું આવેલું છે તો પ્રાર્થનાખંડ અહીંયા છે અહીંથી આમ જાવ એટલે પ્રાર્થના ખંડ એની જમણી બાજુ અહીંયા ઓફિસ થાય એટલે ઓફિસ આવેલી છે પછી માગ્યા મુજબ જવાબ છે સ્વેટરમાં સ્વેટર શામાંથી બને છે તો ઊનમાંથી કેટાનું જે ઊન હોય એમાંથી પછી કપડાને આકર્ષક બનાવવા તમે શું શું કરશો તો કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇન દોરીને તેમાં રંગ પૂરીશું તેમજ વિવિધ પ્રકારના પરતકામ કરીને પણ આકર્ષક બનાવીશું હવે એના અથવામાં પ્રશ્ન હતો તમારા ઘરમાં પડેલા નકામા કે જૂના કપડાનો અન્ય કયો ઉપયોગ કરી શકો તે જણાવો તો કોઈ વસ્તુને ઢાંકવા માટે અથવા સાફ કરવા માટે ગાડીમાં ગાભા મારવા માટે ચંપલ બૂટ સાફ કરવા માટે ગોદડું બનાવવા અથવા ઘરકામ માટે ખેતરમાં છાડીઓ બનાવવા અને ગાડી સાફ કરવા ગોધડા જગ્યા હોય પાંચમો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ લખો ખરા છે કે ખોટા તે જણાવો તો કેરમ રમવા મેદાની જરૂર છે તો કે નહીં એટલે ખોટું વાક્ય છે ચેસ રમતમાં ઘોડો અને હાથી વગેરે હોય તો કે હા ટૂંકમાં જવાબ લખો તમારી પ્રિય રમત કઈ હશે શા માટે એટલે તમે જે લખીએ છીએ સાચી છે મારી પ્રિય રમત લંગડી છે કારણ કે લંગડી રમવાની મને ખૂબ મજા આવે છે તેમજ લંગડી લેતા મને સારું આવડે છે અમે જ્યારે લંગડી રમીએ છીએ ત્યારે મારી ટીમમાંથી હું સૌથી પહેલાં લંગડી લેવા માટે જાઉં છું લંગડી મારી પ્રિય રમત છે આવે છે આગળ જોડકા જોડવાના છે છઠ્ઠો પ્રશ્ન છે તો ગાજર એવું છે તો વનસ્પતિનું મૂળ છે ઈંડા તો પ્રાણીજન્ય ખોરાક અરડુસી ઔષધીય વનસ્પતિ પાણી વરસાદી પાણીનો સંગ્રહ એટલે પાણીનો બચ્છા અને પાણીની તૂટેલી પાઇપ તો પાણીનો બગાડ આ રીતે આવશે હવે માગ્યા મુજબ જવાબ લખો ચાર ઔષધીય વનસ્પતિના નામ જણાવો તો આપણે લખ્યા છે હળદર અજમા મેથી વરિયાળી જીરું કણજી બાવળ લવિંગ આ બધા ઔષધીય વનસ્પતિ છે પછી પાણી બસાવવાના ચાર ઉપાયો જણાવો તો જોઈએ પાણીનો બગાડ થતો હોય તો તેનો બગાડ અટકાવવો જોઈએ આ મોટો ઉપાય છે કે પાણીનો જે બગાડ થતો હોય એ આપણે અટકાવવો જોઈએ પછી ઘરકામમાં પાણીની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો એટલે ઘરકામમાં આપણે ના વાતા હોય વાસણ આ તે બધી વસ્તુ હોય એમાં જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ પછી જાહેરમાં મૂકેલા નળ અથવા માંડમાં થતો બગાડ અટકાવો એટલે જાહેર નળ આપણે ગમે ત્યાં મૂક્યો હોય તો આપણે ગમે તેમ પાણીનો બગાડ કરતા હોઈએ છીએ અને જેટલું પાણી ન પીવું વધારે ભરીને ફેંકી દઈએ છીએ પછી કોઈ પણ જગ્યાએ બિનજરૂરી પાણીનો બગાડ ન કરવો લે જાહેર જગ્યાએ આપણે જઈએ તો ત્યાં પાણી હોય તો એનો બિનજરૂરી ઉપયોગ આપણે ન કરવો જોઈએ પછી અથવામાં પ્રશ્ન પાણી ન હોય તો શું અગવડતા પડે એ જણાવો તો ઘરકામમાં પહેલાં તો વાસણ કપડાં વગેરે સફાઈમાં અગવડતા આવે મેન પછી પાણી વગર આપણું જીવન અશક્ય થઈ જાય પછી રસોઈ બનાવવામાં અગવડતા આવે પછી પાણી પક્ષી બધાને જીવવું મુશ્કેલ બને અલગ અલગ હોઈ શકે પછી સાતમો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ લખો તો દૂધ આપતા બે પ્રાણીઓના નામ લખો આપો તો ગાય અને ભેંસ એમાં બીજા પણ આવી શકે ગાય ભેંસ બકરી કેટા આ રીતે બધા અલગ અલગ હોઈ શકે પછી કોઈ પણ બે પાલતુ પ્રાણીના નામ જણાવી તેના રીતે ઉપયોગી કઈ રીતે ઉપયોગી છે એ જણાવવાનું છે તો કૂતરો ગાય અને બિલાડી આપણે ત્રણ લખ્યા છે કૂતરો તો ઘરની ચોકી કરે છે ત્યારે પછી ગાય તો ગાય આપણને દૂધ આપે છે બિલાડી તો બિલાડી ઘરમાં જે ઉંદર હોય એનો નાશ કરે છે આઠમો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ લખો તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે તમારું ગામ જે તાલુકામાં આવેલું હોય એ તમારે લખવાનું હતું પછી તમારા તાલુકાની આસપાસ આવેલા બે પાડોશી તાલુકા નજીકમાં બે તાલુકા હોય એ લખવાના હતા એ તમે લખ્યા હોય પછી નવમો પ્રશ્ન એક વાક્યમાં જવાબ લખો તો ઈંટ શ્યામાંથી બને તો ઈંટ માટીમાંથી બને છે અને કાગળ શ્યામાંથી બને તો કાગળ આપણે જે વૃક્ષ વાવીએ છીએ એ જ કાયપીન પાસે આપણે વૃક્ષ એ જ કાયપીન પાસે આપણે કાગળ બનાવીએ છીએ એમાંથી બને છે અહીં આપણે પર્યાવરણ વિષયનું જે ધોરણ ત્રણનું પેપર હતું એનું સોલ્યુશન જોયું હવે આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ અને મળીએ છીએ ધોરણ ચારના પર્યાવરણ વિષયના પેપરમાં તો મળીએ નવા વિડીયોમાં